હાલમાં સમાપ્ત થયેલા ચોમાસુ સત્ર મેરી મિટ્ટી મેરા દેશ વિષય ઉપર નવસારી સુરત લોકસભા સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ તથા 24 સુરત લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। 24 સુરત લોકસભાના સાંસદ કેન્દ્રીય રેલવેના કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ દ્વારા પ્રથમ ઉદ્બોધન કરતા તેમણે હિમાચલ પ્રદેશમાં હાલમાં જે કુદરતી આફત આવી છે તા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભવ્ય ભારત મંડપનું નિર્માણ કરાયું હોય તેના વિશે પણ માહિતી આપી। 508 જેટલા આધુનિક રેલવે સ્ટેશનના નિર્માણ વિશે માહિતી આપી। તેમણે બાદમાં મણિપુરમાં બનેલી હૃદય ઘટનાનો ઉલ્લેખ કરતા આ વિશે પૂર્ણ માહિતી સદનમાં આદરણીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ દ્વારા આપવામાં આવી હોય અને પ્રધાનમંત્રી શ્રી દ્વારા પણ તેની નોંધ લેવાઈ હોય એ વિષય પર વાત કરી હતી। ગૃહમંત્રી દ્વારા ખરડો લાવી બ્રિટિશ રાજ્યના કાયદાઓ સુધારવામાં આવ્યા હોય અને વિશ્વકર્મા યોજનામાં 30 લાખ કારીગર પરિવાર લાભ થશે તેનો પણ ઉલ્લેખ કર્યો। નવસારી સુરત લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે જે પગલાં લેવાયા એનો પણ ઉલ્લેખ કર્યો। ઉજ્જવલા યોજના, શૌચાલય યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, વંદે ભારત ટ્રેનના નિર્માણ વિશે પણ માહિતી આપી।